ગોરિયસની મદદે આવ્યો ગુજરાતી સમાજ. અતિથિ ગૃહમાં કરી એલએનજેપી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફના રોકાવાની વ્યવસ્થા. 150 જેટલો સ્ટાફ ગુજરાતી સમાજનો બન્યો યજમાન. નર્સિંગ સ્ટાફે માન્યો ગુજરાતી સમાજનો આભાર. અતિથિ ગૃહમાં નર્સિંગ સ્ટાફના રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી. 150 જેટલો સ્ટાફ ગુજરાતી સમાજનો યજમાન બન્યો છે. અતિથિ ગૃહના નર્સિંગ સ્ટાફમાં રોકાવાની વ્યવસ્થા કરાઈ છે. તમામ નર્સિંગ સ્ટાફ અહીં ગુજરાતી સમાજના આપ અહીં જોઈ શકો છો કે જ્યારે કોરોના વોરિયર્સની મદદે ગુજરાતી સમાજ આવ્યો છે ને તમામ લોકો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. हमें यहाँ कोई प्रॉब्लम नहीं है. अब बेसिकली इन्होंने हमें अकोमोडेशन दिया, इट्स नाइस. चाय के लिए इधर लोगों ने हमारे लिए अरेंज किया, चाय कॉफ़ी के लिए, उसके लिए भी हम इन लोग के थैंक्स करते हैं. बाकी जो हम पहले जहाँ थे वहाँ हमको जो परेशानियाँ थी वो सच यहाँ पे तो 90% तो ठीक हो गया. हमारे लिए बसेस की डिले हो जाती है, ड्यूटी पर पहुँचना भी लेट है, घर रूम में आने के लिए भी लेट होता है, और हमारा खाने की थोड़ी सी प्रॉब्लम होती है. कभी खाना बहुत लेट आता है, कभी हम ड्यूटी पर जाने से समय भी हमें खाना नहीं मिलता है. बेसिक नीड्स पूरी नहीं हो रहे यहाँ पे. तो हम फैमिली को छोड़ के, हमारा परिवार को छोड़ के इधर आया, हम ड्यूटी के लिए आया. हमारे लिए अकोमोडेशन इन्होंने प्रोवाइड कर दिया, लेकिन बाकी जो चीज़ होते बहुत लेडीज़ है यहाँ पे भी है, उनके लिए जो ट्रांसपोर्टेशन, हम तो अपना अपना गाड़ी पे आके जा रहे थे, कोई दिक्कत नहीं. लेकिन बाकी जो है हमारे सीनियर्स है, हमारे जूनियर्स है, जो भी होते हैं उनके लिए ट्रांसपोर्टेशन बहुत मुश्किल होता है. तीन होटल के लिए एक गाड़ी करके रखा है यहाँ पे. वो ये गाड़ी जो पता नहीं कौन सा टाइम है, इन्होंने मेंशन किया जो टाइम है वो टाइम पे इधर नहीं आ रहा है. वैसे इनके ब्रेकफास्ट, लंच और डिनर तीनों टाइम का खाना, उसके लिए बहुत मुश्किल होता है. इनका ड्यूटी टाइम जाते हुए टाइम यहाँ से लेके जाना होता है कहीं कहीं, किसी को कभी मिलते नहीं है खाना. वैसे डिपार्टमेंट में भी यही દિલ્હી ગુજરાતી સમાજે પોતાના દરવાજા ખોલી દીધા કે જે પણ વ્યક્તિઓ લાવો એની અમે વ્યવસ્થા કરશું. એલએનજેપીના ડૉક્ટર, નર્સિસ અને મેડિકલ સ્ટાફને એ લોકો અહીંયા લાવ્યા, એની અમે વ્યવસ્થા કરી. રહેવાની પૂરી વ્યવસ્થા અમે કરી છે. આપણો સ્ટાફ છે જે વ્યવસ્થા કરે છે, સફાઈની જિમ્મેવારી આપણે રાખી છે. સાથે સાથે અહીંયા આગળ જે ગાર્ડ છે એની વ્યવસ્થા છે. એના પછી એમનું ભોજન ત્યાં તાસથી આવે છે, એની વ્યવસ્થા મેં કહી હતી, પણ એ કે છે અમારું ભોજનની વ્યવસ્થા છે એટલે અમે છોડી દીધું. એના સિવાય એમને ચા પાણીની વ્યવસ્થા હતી. અમે બીજા દિવસે તરત જ લાવીને મશીન લગાડ્યું કે ચા, કોફી, બિસ્કિટ, જે બી બ્રેકફાસ્ટ કે જે સવારે જોઈતી અમને અહીંયા સમાજથી મળી રહે. અને આ વ્યવસ્થા છે દિલ્હી ગુજરાતી સમાજ હંમેશા કરતું આવી છે. જે કોરોનાના પેશન્ટની ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવીને કરે છે અને એના માટે લડે છે પોતાનું જીવ, એ લોકોને ત્યાં સુવાની વ્યવસ્થા નહોતી. એલએનજેપીમાં ઘણી રીતે બિચારા હતા. આપણા રૂમ્સ આપણે જોયા, નાના છે, સાફ સુથરા છે, એટેચ લેટ્રિન બાથરૂમ છે અને એની અંદર અમુકમાં એસી છે, ટીવી લગભગ લાગેલા છે, એની અંદર એમને શાંતિ મળે છે અને આવીને એ લોકો રહે છે. કોરોના વોરિયર્સના વારે આવ્યું છે દિલ્હી ગુજરાતી સમાજ. અત્યારે અમે દિલ્હીના સિવિલ લાઇન્સમાં ગુજરાતી સમાજના સરદાર પટેલ અતિથિ ભવનની અંદર ઉપસ્થિત છે. આ જે 73 રૂમ છે અતિથિ ભવનના, તે તમામે તમામ રૂમ જે છે તે એલએનજેપી હોસ્પિટલના મેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ માટે, તેમના રહેવા માટે જે છે ગુજરાતી સમાજ તરફથી દિલ્હીમાં આપવામાં આવ્યું છે. જે અસલી કોરોના વોરિયર્સ છે, જે ક્યાંક ને ક્યાંક આ લડાઈમાં લડી પોતાનું ઘર પરિવાર ત્યાગ આપીને જે પણ મરીઝો છે તે તમામના સારવારની પાછળ પોતાનો દિવસ રાત એક કરી રહ્યા છે, તે તમામના રહેવા માટે જે સમસ્યાઓ સામે આવી રહી હતી તે સમસ્યાઓને ધ્યાન રાખીને ક્યાંક ને ક્યાંક દિલ્હી ગુજરાતી સમાજ જે છે તે ક્યાંક ને ક્યાંક આ અસલી કોરોના વોરિયર્સના વહારે આવ્યું છે. દિલ્હી ગુજરાતી સમાજે કાયમ કરતા એક સંદેશ આપ્યો છે કે જ્યારે માનવતા અત્યારે વિશ્વભરમાં સંકટમાં છે, એવામાં જે અસલ કોરોના વોરિયર્સ છે તેમની વહારે અગર આપણે જ નહીં આવીએ તો પછી તે કેવી રીતે જે કોરોનાને માત આપી રહ્યા છે તે પોતાની લડાઈ કેવી રીતે લડશે, જેથી તેમની સુવિધા આ સરદાર પટેલ અતિથિ ભવન દિલ્હી ગુજરાતી સમાજમાં જે છે તે કરવામાં આવ્યું છે. લગભગ એલએનજેપીના 150 જેટલો સ્ટાફ જે છે તે અહીં રોકાયેલો છે અને તેમના આરામથી લઈને તમામ તેમની સુરક્ષાનું પણ ખ્યાલ જે છે તે અહીં રાખવામાં આવી રહ્યો છે. દિલ્હીથી કેમેરા પર્સન ગોપાલ સાથે તેમ ઇટલાની, ઝી મીડિયા.